કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સર્વશ્રેષ્ઠ છે સ્થિર મન. આપણે અસુરક્ષિત કેમ છીએ એનું કારણ એ છે કે આપણે એવું માની લઈએ છીએ કે મારી સાથે કંઈક ખરાબ ઘટના બનશે. લોકો પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે પૈસા ભેગા કરે છે અને તેમનો સંગ્રહ કરે છે. આવી અસુરક્ષાની ભાવનાના કારણે મન ચંચળ રહે છે. આપણે ધન સંપત્તિ તથા સાધનોનો તો સંચય કરીએ છીએ, પરંતુ સદગુણો તથા શુભ કર્મનો સંચય કરતા નથી. એના પરિણામે જેમ જેમ ધનનો સંગ્રહ વધે છે, તેમ તેમ મનની ચિંતા પણ વધતી જાય છે. જેમના ઘરમાં વધારે પડતો સામાન હોય તેઓ ઘરની સફાઈ નથી કરી શકતા. આખું ઘર સામાનથી ભરેલું હોવાના કારણે તે કચરાના ઢગલા જેવું લાગે છે. એને જોઈને એ સામાન ખસેડીને સફાઈ કરવાની હિંમત ચાલતી નથી. એમ છતાં લોકો નકામા સામાનને બહાર ફેંકી શકતા નથી. એ જ રીતે મનમાં જે કચરો ભરેલો હોય છે તે આપણને અસ્થિર કરી દે છે. જો આપણે આપણા મનને સ્થિર કરવું હોય તો પહેલાં આપણે એ જોવું જોઈએ કે આપણું મન ક્યાં કારણે અસ્થિર થઈ જાય છે અને તે ક્યાં ક્યાં ભાગે છે. માણસને શંકાઓ તથા ચિંતાઓ વધારે અસ્થિર કરે છે. આથી આપણે નકારાત્મક વિચારોને ઓળખીને તેમને દૂર કરવા જોઈએ. નકારાત્મકતા આપણા મનને નિષ્ક્રિય તથા કમજોર કરી દે છે. નકારાત્મક વિચારો નિરંતર આપણને ચિંતિત રાખે છે. આથી તેમને દૂર કરવા માટે હંમેશા શુભ તથા સકારાત્મક વિચારો કરવા જોઈએ. સકારાત્મક વિચારો આપણને ઉર્જાથી ભરી દે છે. આપણા ઉપનિષદોમાં ચાર બ્રહ્મસૂત્રો જણાવ્યા છે. જ્ઞાનીઓ કહે છે કે જો આ સૂત્રો બરાબર સમજાઈ જાય તો સમગ્ર બ્રહ્મસૂત્ર સમજાઈ જશે. એક 7 શ્લોકવાળી ભગવદ્ ગીતા પણ છે. જો તે 7 શ્લોકો આત્મસાત થઈ જાય તો ગીતાના 700 શ્લોકો સમાઈ જશે. એ જ રીતે 700 શ્લોકવાળા દુર્ગા સપ્તશતી પણ છે. જો એના 7 શ્લોકો સમજાઈ જાય તો આખી દુર્ગા સપ્તશતી સમજાઈ જશે. જો કોઈ નાની પરંતુ મહત્વની વાત સમજાઈ જાય તો તે આપણા આખા જીવનને બદલી નાખે છે. પછી મન પણ સ્થિર થઈ જાય છે. જેમને આત્મબોધ તથા આત્મજાગરણ થઈ જાય છે તેઓ તેમના સમગ્ર જીવનને પ્રકાશિત કરી દે છે. આપણા જીવનમાં ઘણા કામ એવા છે જે આપણે કરી શકતા નથી. જો ભગવત કૃપા થાય તો બધું જ થઈ શકે છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તથા આસ્થા આપણને બહુ મોટો આધાર પૂરો પાડે છે. તે માટે મનને સ્થિર રાખવામાં ખૂબ મદદરૂપ બને છે. જીવનમાં કેટલીક વાર બહુ મોટી દુર્ઘટનાઓ બને છે. દાખલા તરીકે સ્વતંત્રતા પહેલા આપણા દેશમાં ગોરખપુર, બલિયા, બિહારનો કેટલોક વિસ્તાર, એ બધા ક્ષેત્રોમાં રહેતા લોકોમાંથી અંગ્રેજો કેટલાક લોકોને પકડીને લઈ ગયા અને તેમને દૂરના કોઈક બીજા દેશમાં મોકલી દેવામાં આવ્યા. એ વખતે ફિજી, મોરિશિયસ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સોના તથા ઝવેરાત અને ખાણો માટે મજૂરોની જરૂર હતી. તેથી અંગ્રેજો ભારતના લોકોને પકડીને ત્યાં લઈ ગયા. ત્યાં તેમને મજૂરી જ કરવાની હતી. તેઓ તેમના સ્વજનોથી વિખૂટા પડી ગયા હતા. ફરીથી તેમને મળવાની કોઈ સંભાવના ન હતી. આથી સંબંધો બનાવવા માટે જ ત્યાં આફ્રિકનો વગેરે સાથે સંસાર માંડી દીધો. તેઓ પોતાની સાથે બીજું કશું લઈ ગયા ન હતા, પરંતુ હનુમાન ચાલીસા તથા રામચરિતમાનસની ચોપાઈઓ ઘણાને કંઠસ્થ હતી. એ બંને વસ્તુઓ તેમના માટે સજીવની બની ગઈ અને તેમને જીવન જીવવાનો એક ભાવનાત્મક આધાર મળી ગયો. આજે પણ તમે ત્યાં રહેતા ભારતીયોને પૂછો કે તમારા પૂર્વજો પોતાની સાથે શું લઈને આવ્યા હતા, તો એક જ જવાબ મળશે, હનુમાન ચાલીસા તથા રામચરિતમાનસ. આજે પણ જો ભારત થી કોઈ કથા વાચક ત્યાં જાય તો તેઓ ખૂબ પ્રેમથી કથા સાંભળે છે. રામચરિતમાનસ તથા હનુમાન ચાલીસા એ તેમના જીવનને ટકાવી રાખ્યું, તેમના વ્યક્તિત્વને વિખરાઈ જતા બચાવ્યું.
આપણી આસ્થા તથા શ્રદ્ધા જ આપણને બચાવે છે. આપણે જોવું જોઈએ કે આપણું વ્યક્તિત્વ ક્યાં કારણે વિખરાઈ રહ્યું છે, આપણા મનમાં શેના લીધે ચંચળતા પેદા થાય છે અને અસુરક્ષાનો ભાવ વધી રહ્યો છે. આપણા મન જ્યાં ભાગી રહ્યું હોય, જ્યારે અસુરક્ષાનો ભાવ સતાવી રહ્યો હોય, ચિંતાના કારણે ઊંઘ ન આવતી હોય, પીડા તડપતા પરેશાનીનો અનુભવ થતો હોય, જે બાબતોથી મન ઉદ્વિગ્ન થતા વિચલિત થતું હોય, એ બધી બાબતોને પહેલાં શોધી કાઢવી જોઈએ અને તેમને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણી શ્રદ્ધા, આસ્થા તથા વિશ્વાસમાં ખૂબ ચમત્કારિક શક્તિ હોય છે. ગજેન્દ્ર મોક્ષમાં માલવીયે એક વાક્ય લખ્યું છે. તેમણે ગજેન્દ્ર મોક્ષ સ્ત્રોતમાં ખૂબ આસ્થા હતી. તેમણે કહ્યું કે એકવાર હું દેવામાં ડૂબી ગયો હતો, ત્યારે ગજેન્દ્ર મોક્ષ વાંચ્યો કરતો હતો અને મને એવી શ્રદ્ધા હતી કે હાથીનો ઉદ્ધાર કરનારા નારાયણ મારો જ ઉદ્ધાર કરશે એવો વિશ્વાસ તથા શ્રદ્ધા મારા મનને ભટકાવા દેતા ન હતા. એનાથી મારું મન સ્થિર રહેતું હતું અને સ્થિર મનમાં ખૂબ શક્તિ હોય છે. શ્રી અરવિંદ કહેતા હતા કે દુનિયામાં સૌથી ઊંચી વસ્તુ હિમાલય પર્વત નથી, પણ સ્થિર મન છે. ભગવાન ગીતાના 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા કહે છે કે સ્થિર વસ્તુઓ હું હિમાલય છું. જેનું મન સ્થિર થઈ જાય તેને હિમાલય જેવી શાંતિ તથા શીતળતા પ્રાપ્ત થાય છે. પછી તેને બીજે ક્યાંય જવાની જરૂર નથી. જો મન સ્થિર ના હોય તો એને અનેક સાંસારિક સમસ્યાઓ સતાવતી રહેશે અને એ સમસ્યાનું વિશ્લેષણ કરીને તેમને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં એક સૂત્ર સમજાવે છે. તેઓ કહે છે કે તમારું મન ક્યાં કારણે અસ્થિર છે, ક્યાં કારણે તમને અસુરક્ષા અનુભવો છો, ક્યાં કારણે તમારું મન ચંચળ રહે છે, એ હું તમને નહીં બતાવું, પરંતુ તમે પોતે તેને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરો. તમે જે કારણે ચંચળ હશો, તમારું મન અસ્થિર થતું હશે, તમે પરેશાન થઈ રહ્યા હશો, એનું કારણ તમારી નકારાત્મક વિચારધારા જ હશે. એ નિષ્ધાત્મકતાના કારણે તમારા મનમાં અંધકાર વ્યાપી ગયો હશે. જ્યાં અંધકાર જણાય ત્યાં પ્રકાશ પહોંચાડવાના ઉપાયો કરો. પ્રકાશનો અર્થ સકારાત્મક ચિંતન, શુભ ચિંતન, સદગુણો તથા વિશ્વાસ. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ. જય ગુરુ.